તરબૂચના છિલકાને હલકામાં ના લેવું, એમાંથી પણ ઇન્ટરેસ્ટિંગ પાન બને છે। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आपणे पण कमाल छे नहीं, किचन नी अंदर आपणे आटली पण वस्तु वेस्ट नथी जवा देता, जेम के तरबूचना छिलका के जेने जनरली आपणे वेस्ट गणता होय छे, पण तेमांथी पण बेस्ट वस्तु बनावी शकाय छे के जेने आपणे एज अ स्वीट अने माउथ फ्रेशनर पण सर्व करी शकीए छीए, अने ए छे पान गिलोरी। तो विदाउट वेस्टिंग एनी टाइम चलो फटाफटथी जोई लईए तरबूचना छिलकामांथी बनावी शकाय एवी इंटरेस्टिंग पान गिलोरीनी रेसिपीने। परंतु ए पहेला अमारी चेनलने सब्सक्राइब करवानुं अने बेल आइकनने प्रेस करवानुं ना भूलता, जेथी करीने अमारी चेनलना अपडेट्स तमने सौथी पहेला मळी रहे। अने जो तमने अमारो आ विडियो पसंद पड़े देन डोंट फॉरगेट टू गिव अस थम्स अप एंड शेयर दिस वीडियो विथ योर फ्रेंड्स, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है। पान गिलोरी बनावा माटे मैं अहींया तरबूचना 8 થી 9 नंग जेटला छिलका लई लीधा छे, जेने मैं आ रीतना लांबा कट कर लीधा छे अने तेनी पाछळ जे ग्रीन कलरनी स्किन होय तेने मैं निकाळी दीधी छे। अने हवे आ बधा ज छिलकानी बंने साइड पर आपणे प्रिक कर देशुं। ત્યારબાદ એક કડાઈમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને ગેસની હાઈ ફ્લેમ ઉપર તેને બોઇલ કરવા રાખી દેશું। અને પાણી સરસ બોઇલ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેશું અને તેમાં આ તરબૂચના છિલકાને એડ કરી દેશું। અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આ છિલકાને આપણે 7 થી 10 મિનિટ માટે બોઇલ કરી લેશું। 10 મિનિટ બોઇલ કર્યા બાદ આપણે ચેક કરી લઈએ। आप જોઈ શકો છો તરબૂચના છિલકા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, મતલબ કે તે સરસ બોઇલ થઈ ગયા છે। તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને આ છિલકાને હવે આપણે એક અલગ પ્લેટમાં નીકાળી દેશું। જો 10 મિનિટ બોઇલ કર્યા બાદ તમારા છિલકા આટલા ટ્રાન્સપરન્ટ ના થયા હોય તો તમારે તેને હજુ 1 થી 2 મિનિટ માટે બોઇલ કરવાના રહેશે। ઇન શોર્ટ, આ છિલકાને આપણે આટલા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બોઇલ કરવા જરૂરી છે। ત્યારબાદ સેમ કડાઈમાં આપણે 1 કપ ખાંડ લઈ લેશું અને તેમાં અડધો કપ પાણી એડ કરી દેશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે હલાવતા જઈને આપણે ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લેશું। ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું અને 1/4 ટીસ્પૂન ગ્રીન ફૂડ કલર એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું। ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને તેમાં આ બોઇલ કરેલા તરબૂચના છિલકાને એડ કરી દેશું અને હવે આ છિલકાને ગેસની લો ફ્લેમ ઉપર જ આપણે 5 મિનિટ માટે કૂક થવા દેશું। 5 મિનિટ કૂક કર્યા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને હવે આ તરબૂચના છિલકાને શુગર સિરપમાં જ આપણે 45 થી 50 મિનિટ માટે ડીપ કરીને જ રહેવા દેશું, જેથી કરીને જે શુગર સિરપની મીઠાશ છે એ તરબૂચના છિલકામાં સરસ આવી જાય। અને ત્યાં સુધીમાં આપણે તેનું સ્ટફિંગ પ્રિપેર કરી લઈએ, જેના માટે એક ફ્રાય પેનમાં આપણે 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને ત્યારબાદ તેમાં 4 ટેબલસ્પૂન મોળો ખમણેલો માવો એડ કરી દેશું અને ગેસની લો ફ્લેમ ઉપર આપણે તેને 1 મિનિટ માટે શેકી લેશું। 1 મિનિટ માવાને શેક્યા બાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા એડ કરી દેશું અને ફરી તેને 1 મિનિટ માટે શેકી લેશું। 1 મિનિટ શેક્યા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ મિક્સરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અને હવે આ મિક્સરને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેશું। આ મિક્સરને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કર્યા બાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન સૂકા નાળિયેરનું ઝીણું ખમણ એડ કરી દેશું અને ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન ગુલકંદ એડ કરી દેશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું લઈ શકો છો અને આ બધું હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। तो आप स्टफिंग तैयार है। 45 मिनिट बाद આપણે એક તરબૂચના છિલકાને લઈ લેશું અને તેમાં આપણે આજે સ્ટફિંગ પ્રિપેર કર્યું તેને ભરી દેશું। અને ત્યારબાદ તેનો રોલ વાળી લેશું। અને આ રીતે તેને લવિંગથી પેક કરી દેશું। અને લાસ્ટમાં તેના ઉપર આપણે આ સિલ્વર લીફ એટલે કે ચાંદીનો વરખ લગાવી દેશું। તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાન ગિલોરી। તો આ રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યુઝને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ। ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર करते जाओ, शेयर करते जाओ, क्योंकि ज़िंदगी खूबसूरत है।